આજ આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયનો 5મો પાઠ ગરીબીમાંથી ગરીબીના કારણો વિશેની માહિતી જોઈશું. તો ગરીબીના કારણોમાં કે કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે. તેમાંથી પહેલું છે ઐતિહાસિક કારણો. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિની કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. કે 17મી સદી જ્યારે ચાલુ હતી ત્યારે આપણા ભારત દેશમાં કે શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર તરીકે આપણા દેશની ગણના થતી હતી અને વેપારમાં પણ ભારત જે છે તે સુતરાઉ કાપડની નિકાસમાં ખૂબ જ મોટો હિસ્સો ધરાવતો હતો અને ખાસ કરીને આપણા દેશમાંથી સિલ્કનું કાપડ, મરી મસાલા, ચોખાની નિકાસ, ત્યારબાદ ગળી, આ બધી જે બાબતો છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં નિકાસ કરતો હતો. પરંતુ ભારતમાં જ્યારે અંગ્રેજો, ફ્રેન્ચ જેવી જે પ્રજા આવી અને તેમાં પણ ખાસ કરીને અંગ્રેજોએ પોતાની સત્તા આપણા ભારત દેશમાં સ્થાપી અને પોતાની સત્તા જે શોષણવાદી હતી તો તેને કારણે ભારતના જે ખેતી અને ઉદ્યોગો હતા તેની પરિસ્થિતિ ખૂબ જ પાયમાલ થતી ગઈ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. કે આપણને સૌને ખ્યાલ છે કે ભારતમાં સિંચાઈની ખૂબ જ અલ્પ પ્રમાણમાં સગવડ ઉપલબ્ધ છે ત્યારે આપણા ભારત દેશમાં જે ખેતી છે તે વરસાદ ઉપર આધારિત છે અને બ્રિટિશ શાસને કે અંગ્રેજોના શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં કોઈ ખાસ કાર્યવાહી કરી ન હતી. તો બીજી તરફ કે આપણા ભારતમાં વારંવાર દુષ્કાળ પડતા, જમીનદારી પ્રથા, વધતા જતા જમીન મહેસૂલ, શાંતિ પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો, સાવકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. કે આ રીતના ખેડૂતો જે છે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ બનતી ગઈ અને ખેડૂતોની સાથે સાથે ખેતીની જે પરિસ્થિતિ હતી કે ઉત્પાદનનું જે પ્રમાણ હતું તે પણ ભારતમાં ખૂબ જ ઓછું જોવા મળતું હતું. ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતના વેપારથી ફાયદો થાય. કે ખાસ કરીને અંગ્રેજોના શાસન દરમિયાન અંગ્રેજો દ્વારા ભારત ઉપર એવા પ્રકારની વેપાર નીતિઓ, કર નીતિઓ અને ઔદ્યોગિક નીતિઓ દાખલ કરવામાં આવી કે જેના કારણે અંગ્રેજોને આપણા ભારતમાંથી ફાયદો થતો, નફો પ્રાપ્ત થાય. તો ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. તે ખાસ કરી અને ભારતમાંથી કે ભારત દેશમાંથી અન્ય દેશ કે યુરોપના બજારોમાં જે વસ્તુઓ નિકાસ થતી હતી એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જ્યારે ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુઓ આપણા ભારતમાં આયાત થતી હતી તેના ઉપર કર રાહતો અને છૂટછાટ આપવામાં આવી. તો આ જે વેપાર નીતિ હતી એના કારણે ઇંગ્લેન્ડને ફાયદો થયો, એ નફો પ્રાપ્ત થયો, જ્યારે ભારતને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આ પ્રકારની નીતિથી અંગ્રેજોને
ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો અને જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો અને તેના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. કે આ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કે ખાસ કરી અને ઇંગ્લેન્ડમાં જે મૂડીરોકાણ અને ઔદ્યોગિકરણને વેગ મળ્યો અને તેના કારણે કે આપણા ભારતના જે બજારો છે એ પણ પડી ભાંગ્યા અને તેને કારણે કે હરીફાઈ શક્તિ, ઉત્પાદન શક્તિ આ બધું ભારતનું ઘટવા માંડ્યું. અને ખાસ કરીને આપણા ભારત દેશના જે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો હતા એ તો સાવ જ મંદ પડી ગયા. તો આપણા ભારતમાં આ રીતના ગરીબી અને બેકારીનું જે પ્રમાણ છે તે સતત ઊંચું જવા લાગ્યું. ત્યારબાદ છે ગ્રામીણ ગરીબીના કારણો. આપણે જોઈએ છીએ કે આપણા ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ છે તે ગ્રામીણ ક્ષેત્રમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એની પાછળનું ખાસ કારણ કે ગ્રામીણ વર્ગ જે છે તે વધારે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો જોવા મળે છે અને તેને કારણે કે ખેતી ક્ષેત્રમાં આપણો ભારત દેશ પહેલેથી જ પછાત જોવા મળેલો છે. તો તેને કારણે ગ્રામીણ ગરીબીનું પ્રમાણ છે તે ઊંચું જોવા મળેલું છે. તો ગ્રામીણ ગરીબીના કારણોમાં પહેલું છે કુદરતી પરિબળો. કે ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર કરે છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન થતાં આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. ત્યારબાદ બીજું છે વસ્તી વિષયક પરિબળો. કે ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં અને નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા, બેરોજગારી વધતી ગઈ. પરિણામે ગરીબીમાં વધારો થયો. કે ખાસ કરી અને વસ્તી ખૂબ ઝડપથી વધે છે તો તેના કારણે વસ્તી ઝડપથી વધે છે પરંતુ તેની સામે માથાદીઠ આવક છે તે વધતી નથી અને માથાદીઠ આવક ઓછી હોવાને કારણે કુટુંબોનું જે મોટું કદ છે તેની જે ગુણવત્તાનું સ્તર છે ને તે નીચું જોવા મળે છે. કારણ કે માથાદીઠ આવક ઓછી હોય અને કુટુંબોમાં સંખ્યાનું પ્રમાણ વધારે હોય તો યોગ્ય પ્રમાણમાં ગુણવત્તાયુક્ત વાતાવરણ પ્રાપ્ત ન થઈ શકે અથવા તો અન્ય સમસ્યાઓ પણ ઉપલબ્ધ થતી હોય છે. તો વસ્તી વધારાને કારણે પણ ગરીબીનું પ્રમાણ સતત ઊંચું થતું જોવા મળે છે. ત્યારબાદ છે આર્થિક કારણો. તો આર્થિક કારણોમાં પણ પહેલું છે કે શ્રમ દીઠ નિશ્ચિત ખેત ઉત્પાદકતા. કે ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નિશ્ચિત ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે.
કે કૃષિ ક્ષેત્રે ખાસ કરીને સિંચાઈની સગવડોનો અભાવ હોય છે, અપૂરતી ટેકનોલોજી અને ખાસ કરી અને શિક્ષણ અને તાલીમની ઉણપ ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, અને મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ આ બધા એવા કારણો છે કે જે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રાખવા માટે ખૂબ જ મદદરૂપ થતા પરિબળો છે. તો ખેડૂતોની જે આવકો છે એ નીચી રહે છે અને તેને પરિણામે ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. ત્યારબાદ બીજું છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. કે આપણો ભારત દેશ સંપત્તિની બાબતમાં ખાસ કરીને આપણને કેન્દ્રિત જોવા મળે છે કે સંપત્તિની ખૂબ જ અસમાન રીતના વહેંચણી થાય છે, કે તેના જ કારણે આપણે આપણા ભારત દેશની પરિસ્થિતિ જોઈએ છીએ આર્થિક દ્રષ્ટિએ, કે ગરીબ લોકો વધારે ગરીબ અને અમીર લોકો વધારે અમીર બનતા જોવા મળ્યા છે. ખેતી માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મોટેભર જમીનદારોના હાથમાં હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગ્યા હતા કે જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. કે ખેતી સાથે જે વર્ગ જોડાયેલો હતો તે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હતો, અને ખાસ કરી અને આપણા ભારત દેશમાં ખેતી ક્ષેત્રના વિકાસ પાછળ ખૂબ જ ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું, અને ખેતી ક્ષેત્ર કરતાં લોકો ઔદ્યોગિક ક્ષેત્રને વધારે મહત્ત્વ આપ્યું, તો તેના કારણે ખેતી ક્ષેત્રમાં ખૂબ જ સમસ્યા ઉદ્ભવી હતી. અને ઘણા બધા લોકો કે જેને ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ જ રસ હતો પરંતુ ખેતી ક્ષેત્રમાં મૂડીરોકાણ પાછળ કોઈને જ રસ ન હોવાને કારણે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા બંને ખૂબ જ ઊંચું જોવા મળ્યું. ત્યારબાદ નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. કે ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. કે બીજી જે પંચવર્ષીય યોજના હતી માં આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે કે જે પાયાના અને ભારે ઉદ્યોગો હતા તેને જ માત્ર મહત્ત્વ આપવામાં આવ્યું હતું, અને એ સમયે ખેતીની અવગણના થતી હતી. અને તેની સાથે સાથે ગ્રામ્ય ક્ષેત્રે કે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે તેની અવગણના થઈ. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે, તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું છે. ત્યારબાદ છે ઝડપથી વધતા ભાવો. કે વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. જીવનધોરણનું સ્તર નીચું આવે છે અને ગરીબી વધે છે. કે ખાસ કરીને કે ભાવો જે છે તે સતત વધતા જોવા મળે છે, કે વધતા ભાવો ગરીબીને ખૂબ જ વ્યાપક રીતના ઊંડી અસર કરતા હોય છે. કે આપણા દેશમાં ખાસ કરીને યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો આ બધા કારણોસર કે ચીજવસ્તુઓ, સેવાઓ, ખાદ્ય ચીજવસ્તુઓના જે ભાવો છે તે સતત ઊંચા ને ઊંચા જોવા મળે છે, અને ઓછી આવકવાળા જે વર્ગ છે તેમની ખરીદ શક્તિ આ રીતના ઝડપથી ઘટી જતી હોય છે. તો ખરીદ શક્તિ ઘટી જાય તો તેને કારણે તેમનું જે જીવનધોરણ છે તે નીચું થતું જાય છે. તો બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ
અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે, તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. કે ખાસ કરીને જે ગરીબ લોકો છે તેમની આવક વધતી નથી કે તેમની આવક જે હોય છે તે જ રહેતી હોય છે, અને તેની સામે કે વસ્તુના જે ભાવ છે તે ખૂબ જ ઝડપથી વધતા હોય છે. તો આ પરિબળને ધ્યાનમાં આપણે રાખીએ તો આપણને ખ્યાલ આવે કે ઝડપથી વધતા જતા ભાવ અને સામે જે નિમ્ન વર્ગ છે તેમની ખરીદ શક્તિ ઓછી કરતા હોય છે. તો તેને કારણે તેમનું જે જીવન ધોરણ છે એ ગુણવત્તાયુક્ત જીવન ધોરણ નથી જીવી શકતા, અને જે ઉદ્યોગ અથવા તો સાધન સંપન્ન જે વર્ગ છે તેમની પાસે આવકનો જે છે એ સતત વધારો થતો જાય છે. તો આવી રીતના નિમ્ન વર્ગ અને ઉચ્ચ વર્ગ એ બંનેમાં આવકની જે અસમાનતા છે એ રીતના વધતી જાય છે. તો ગરીબો વધારે ગરીબ અને અમીર વધારે અમીર બનતા હોય છે. ત્યારબાદ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. કે ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં એક કે બે જ પાક લેવાય છે. કે આપણા ભારત દેશમાં ખાસ કરી અને મોટાભાગની જે ગ્રામીણ વસ્તી છે તે ખેતી ક્ષેત્ર ઉપર જ પોતાનું જીવન ચલાવતા હોય છે, અને આપણા ભારત દેશમાં જે ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે, અને વરસાદ ઉપર આધારિત હોવાથી માત્ર ખાલી વર્ષમાં એક કે બે જ પાક લેવાતા હોય છે. તો ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. કે ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચંડ બેકારી વધે છે. કે મોસમી બેકારીનું કારણ કે વરસાદની જ્યારે ઋતુ હોય છે ત્યારે ખેડૂતો પાક વાવે છે, તો તે સમય દરમિયાન તેમને રોજગારી પ્રાપ્ત થાય છે. પરંતુ એક તો કે ખેડૂત વર્ગ જે છે એ અશિક્ષિત હોય છે અને તેમની પાસે કોઈ પણ જાતની તાલીમ કે આવડત નથી હોતી, તો તેને કારણે તે ખેતી સિવાયની કે વરસાદની ઋતુ સિવાય અન્ય ઋતુમાં તેમની પાસે કોઈ પણ જાતનો વ્યવસાય નથી હોતો, તો તેમના કારણે એ લોકોને વધારે સમયમાં બેરોજગાર રહેવું પડે છે. અને આ કારણસર પ્રચંડ બેરોજગારીનું જે પ્રમાણ છે તે પણ સતત ઊંચું જોવા મળતું હોય છે. તો ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળે છે, કે જે ગરીબીનું કારણ બને છે. ત્યારબાદ છે સામાજિક કારણો. સામાજિક કારણો પણ એવા છે કે જેના કારણે ગરીબીનું જે પ્રમાણ છે તે આપણને સતત ઊંચું જોવા મળતું હોય છે. તો એમાં પહેલું છે શિક્ષણનું નીચું સ્તર. કે ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણામે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી છે, અને વેતન દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. કે ખાસ કરીને આપણા ભારતમાં વધારે પ્રમાણમાં શિક્ષણનું જે પ્રમાણ છે તે ઓછું જોવા મળ્યું છે. કે ખાસ કરીને નિરક્ષરતાનું જે પ્રમાણ છે તે વધારે છે, અને એમાં પણ ખાસ જે ખેડૂત વર્ગ છે એ લોકો ખેડૂત વર્ગમાં ખૂબ જ નિરક્ષરતા જોવા મળે છે. તો ઘણી બધી વખત કે ખેતી ક્ષેત્રે જે નવી નવી ટેકનોલોજી આવે છે કે નવી પદ્ધતિઓ સંશોધનોનો ઉપયોગ કરવાનો હોય છે, તો ખેડૂત વર્ગ તેને ઝડપથી અપનાવી નથી શકતો, અને તેને કારણે પણ ખેત ઉત્પાદકતા જે છે તે આપણને નીચી જોવા મળે છે, અને તેની સાથે સાથે કે શ્રમિક ઉત્પાદકતાનું જે પ્રમાણ છે તે પણ આપણને ઘટતું જોવા મળે છે. પરંતુ જે શિક્ષિત વર્ગ હશે, તાલીમ પામેલો હશે, તો એ વર્ગ ગમે તે વ્યવસાય સાથે પોતે સંકળાઈ શકે છે. તો આ રીતના શિક્ષણનું જે સ્તર ઓછું છે તેના કારણે પણ ગરીબીમાં વધારો થઈ શકે છે. પછી છે લૈંગિક અસમાનતા. કે ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે.
કે આપણો ભારત દેશ જે છે તે પુરુષ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે, કે જ્યાં પણ સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, તો સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે, પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે, કે જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે, કે ખાસ કરીને સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ વધારે હોય છે, તો તેના કારણે કે પ્રસૂતિના સમયે માતા મૃત્યુદરનું જે પ્રમાણ છે તે ઊંચું જોવા મળતું હોય છે, તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે, તેમજ તેઓનો આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દર સામાન્ય રીતે ઓછા જોવા મળે છે, કે આપણા ભારત દેશમાં એવી માન્યતા છે કે સ્ત્રીઓએ માત્ર ખાલી ઘરમાં જ રહી અને કાર્ય સંભાળવાનું, ઘરનું કાર્ય કરવાનું અથવા તો બાળ ઉછેર કરવાનું, તો તેને કારણે કે શિક્ષણનું સ્તર સ્ત્રીઓમાં નીચું જોવા મળે છે અને આર્થિક ક્ષેત્રમાં પણ કામકાજની તકો સ્ત્રીઓને ઓછી આપે છે. આ ઉપરાંત કે સ્ત્રીઓ અને પુરુષો સમાન કામના બદલામાં તેઓને સમાન વેતન આપવામાં નથી આવતું, કે પુરુષોને સમાન જ કે એની સમકક્ષ સ્ત્રીઓ કાર્ય કરતી હોવા છતાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓનું વેતન ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. તો અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, કે જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવકો નીચી રહે છે, તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ છે અન્ય કારણો. અન્ય કારણોમાં પહેલું છે યુદ્ધ, કે ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે, કે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો તરત જ કરવો પડ્યો હતો. અને વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ છીએ કે ભારત દેશ જે છે તેને પાકિસ્તાન અને ચીન સાથે અવારનવાર કોઈ ને કોઈ સમસ્યાઓ થતી હોય છે, તો તેને કારણે અવારનવાર યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે. તો યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાઈ જાય છે, ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે, કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે અછત ધરાવતા જે સંસાધનો છે અને ખાસ કરીને યુદ્ધ માટે જે જરૂરી સામગ્રી છે તેનું ઉત્પાદન કરવામાં અને આયાત પાછળ વધારે પડતી આપણા દેશની જે નાણું છે તે ખર્ચાતું હોય છે, અને બીજી બાજુ કે જીવન જરૂરી જે ચીજવસ્તુઓ છે એના ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે. તો યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બર્તન જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે છે, પરિણામે ભાવ ઝડપથી વધે છે અને આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે, તો આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ, પરિણામે ગરીબીમાં વધારો થયો છે. ત્યારબાદ બીજું છે સંરક્ષણ ખર્ચમાં વધારો, કે વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી, તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડે છે, કે વારંવાર યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાય છે તેને કારણે કે સંરક્ષણની જે બાબતો છે તેમાં તેના ઉત્પાદનમાં વધારો કરવો પડતો હોય છે. તો વર્તમાન સમયમાં પણ આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે, કે સંરક્ષણ પાછળ આ પ્રકારનો જે ખર્ચ કરવામાં આવે છે તે કોઈ વિકાસલક્ષી ખર્ચ ન કહી શકાય, પરંતુ તેને બિન વિકાસલક્ષી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે,
કે તેની પાછળ આપણે ખર્ચ કરશું તો તેમાં તેને કારણે આપણા દેશના કોઈ પણ જાતનો વિકાસ થવાનો નથી, માત્ર ખાલી આપણા દેશને સંરક્ષણ મળી રહેશે અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. તો આ રીતના આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ત્યારબાદ છે ખામીયુક્ત નીતિઓ, કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી કે જે કૃષિ પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી અને દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી. તો આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. તો ઉપયોગ તમામ ગરીબીના કારણો હતા કે આ કારણોસર ગરીબીમાં સતત વધારો થતો જોવા મળે છે. અસ્તુ.